sabiendo, sí, que así aprendí a sostener el tipo de cosas, sí, que superar de sí, lo estudiaron, pulisú, el core, e, bogore, be, trogore, tron, chogore, cha, pachore, pach, chogore, cho, satore, sat, atore, નવોડે નવ એકડા મિનિટે દસ આ કેટલી થઈ દસ પણ આજે આપણે એક થી પાંચ અંકો શીખીશું તો પહેલા આપણે શું કરીશું એક વડે એક ગોટવાળો બનાવીશું તો અહીંયા કેટલી સ્માઈલી છે એક તો આપણે આજે ગોટવાળો એક વડે એક જ બનાવવાનું બરાબર તો અહીંયા શું કરીશું થોડા થોડા અંતરે નાનું ગોળ બનાવીશું પછી દાદાની લાકડી બનાવીશું તો શું બનશે એક વડે એક ત્રિવિધ ની અહીંયા પણ આપણે બે ખાનાની અંદર શું બનાવીશું ડોટ વાળો એક વડે એક તો અહીં આપણે શું કરીશું એક ગોળ રાઉન્ડ બનાવીશું અને નીચેની સાઈડ થી દાદાની લાકડી બનાવીશું ત્રિવિધ રીતે આ ખાનાની અંદર પણ આપણે ડોટ બનાવીશું તો અહીં આપણે શું બનાવ્યું ડોટ વાળો એક વડે એક તો એને આપણે શું કરીશું ગૂંટીશું તો ગૂંટીશું તો અહીંયા શું કરીશું આ ડોટ ને આપણે રાઉન્ડ ની અંદર જોઈન્ટ કરીશું અને પછી નીચેની સાઈડ પર આપણે ડોટ જોડી અને દાદાની લાકડી જેવો શેપ આપીશું એટલે શું બનશે એક વડે એક તો એવી જ રીતે અહીંયા પણ આપણે શું કરીશું ગૂંટીશું તો રાઉન્ડ બનાવીશું અને નીચેની સાઈડ દાદાની લાકડી બનાવીશું એટલે શું બનશે એક વડે એક એવી જ રીતે અહીંયા પણ આપણે ડોટ ને ગૂંટીશું અને બનાવીશું એક વડે એક તો અહીંયા આપણે શું કરી ડોટ ની અંદર એક વડે એક ગૂંટી લીધો એવી જ રીતે અહીંયા ખાના ની અંદર પણ આપણે શું બનાવીશું એક વડે એક તો શું બનાવીશું આપણે ગોળ રાઉન્ડ બનાવીશું પછી નીચેની સાઈડ સીધી લાકડી બનાવીશું અને વળાંક આપીશું એટલે શું બનશે દાદાની લાકડી બનાવીશું એટલે શું બનશે એક વડે એક એવી જ રીતે અહીંયા પણ આપણે શું બનાવીશું રાઉન્ડ બનાવીશું અને નીચેની સાઈડ દાદાની લાકડી જેવો શેપ આપીશું એટલે શું બન્યું એક વડે એક એવી જ રીતે અહીંયા પણ આપણે ખાનાની અંદર રાઉન્ડ બનાવીશું અને દાદાની લાકડી બનાવીશું તો શું બન્યું એક વડે એક એવી જ રીતે અહીંયા એક સ્માઈલી હતો તો અહીંયા કેટલા સ્ટાર છે એક અને બે તો એક પછી શું આવે વગડે બે તો અહીંયા આપણે શું કરીશું ડોટ વાળો વગડે બે બનાવીશું બરાબર તો અહીંયા શું કરીશું લેફ્ટ સાઈડ અર્ધવડાકાર બનાવીશું અને નાનું રાઉન્ડ આવી અને પાછું વળાંક આપીશું નીચેની સાઈડ એટલે શું બનશે બગડે બે એવી જ રીતે પણ અહીંયા લેફ્ટ સાઈડ અર્ધવડાકાર બનાવીશું પછી રાઉન્ડ આપીશું અને પાછું નાનો વળાંક આપીશું રાઈટ સાઈડ એટલે શું બનશે બગડે બે એવી જ રીતે આ ખાનાની અંદર પણ આપણે ડોટ વાળો બગડે બે બનાવીશું બરાબર તો આ બગડે બે ને આપણે શું કરીશું ઘૂંટીશું એકડ એક પણ આપણે ઘૂંટ્યો હતો એવી રીતે બગડે બે પણ આપણે ઘૂંટીશું અહીંયા શું કરીશું ડોટ ને આપણે જોડીશું તો લેફ્ટ સાઈડ અર્ધવડાકાર બનાવીશું અને નીચેની સાઈડ વળાંક આપીશું એટલે શું કરવું બગડે બે એવી જ રીતે અહીંયા પણ આપણે શું કરીશું ડોટ ને જોડીશું તો પહેલા અર્ધવડાકાર બનાવીશું પછી પાછું રાઉન્ડ આપીશું અને પછી રાઈટ સાઈડ વળાંક આપીશું એટલે શું બનશે બગડે બે એવી જ રીતે અહીંયા પણ આપણે ડોટ ને જોડીશું અને બગડે બે બનાવીશું બરાબર તો અહીંયા આપણે શું કર્યું ડોટ ને જોડી લીધા અને શું બનાવ્યું બગડે બે એવી જ રીતે બગડે બે આ ખાનાની અંદર પણ આપણે બનાવીશું બરાબર તો અહીંયા શું બનાવ્યું અર્ધગોળાકાર બનાવીશું પછી પાછું રાઉન્ડ આપીશું અને પછી વળાંક આપીશું એટલે શું બનશે બગડે બે એવી જ રીતે પણ અહીંયા લેફ્ટ સાઈડ અર્ધગોળાકાર બનાવીશું નાનું રાઉન્ડ બનાવીશું અને રાઈટ સાઈડ વળાંક આપીશું એટલે શું બનશે બગડે બે એવી જ રીતે અહીંયા અર્ધગોળાકાર બનાવીશું રાઉન્ડ આપીશું અને નીચેની સાઈડ પણ રાઈટ સાઈડ વળાંક આપીશું એટલે શું બન્યું બગડે બે તો અહીંયા શું બનાવ્યું આપણે એકડે બગડે બે અને હવે પછી બગડે બે પછી કેટલા આવે ત્રણ આ
રીતણીકે પણ ઓળખીએ છીએ બરાબર તો આપણે અહીંયા કેટલા વૃક્ષ છે 3 તો આપણે અહીંયા શું કરાઈશું ખાનાની અંદર 3×3 ડોટ વાળો બનાવીશું બરાબર તો અહીંયા પહેલા આપણે શું કરીશું ડોટ વાળો 3×3 બનાવી લઈશું બરાબર આ ખાનાની અંદર શું બનાવ્યું 3×3 પણ કયો બનાવ્યો મે ડોટ વાળો 3×3 બરાબર ડોટ વાળો 3×3 તો અહીંયા આપણે કવર દેની અંદર લેફ્ટ સાઈડ એક વાર ગોળાકાર બનાવ્યો તો એવી રીતે ત્રણે ત્રણ ની અંદર બે સાઈડ લેફ્ટ સાઈડ અર્ધ ગોળાકાર બનશે અને પછી 3×3 બનશે એવી જ રીતે અહીંયા આપણે રોડને શું કરીશું ઘૂંટીશું તો લેફ્ટ સાઈડ એક અર્ધ ગોળાકાર પછી પાછો બીજો લેફ્ટ સાઈડ બીજો અર્ધ ગોળાકાર બનાવીશું એટલે શું આવ્યું 3×3 એવી જ રીતે આ લેફ્ટ સાઈડમાં બે અર્ધ ગોળાકારને આપણે શું કરીશું ડોટ વાળા જોડીશું તો શું બની ગયું આ 3×3 એવી જ રીતે પણ આ ડોટને આપણે 3×3 બનાવી લઈએ જોડીને બરાબર તો શું બનાવ્યું અર્ધ ગોળાકાર બનાવ્યો બીજો અર્ધ ગોળાકાર લેફ્ટ સાઈડ બનાવ્યો તો શું બની ગયું 3×3 એવી જ રીતે આ ખાનાની અંદર પણ આપણે શું બનાવીશું 3×3 તો અહીંયા બનાવીશું તો પહેલા એક અર્ધ ગોળાકાર લેફ્ટ સાઈડ બનાવ્યો પછી વળા કાપીશું પછી પાછો બીજો પણ લેફ્ટ સાઈડ 3×3 બનાવીશું તો શું બની ગયું 3×3 એવી જ રીતે અહીંયા પણ લેફ્ટ સાઈડ અર્ધ ગોળાકાર રાઉન્ડ આપીશું પછી બીજો પણ અર્ધ ગોળાકાર લેફ્ટ સાઈડ બનાવીશું તો શું બન્યું 3×3 એવી જ રીતે આ ખાનાની અંદર પણ અર્ધ ગોળાકાર બનાવીશું લેફ્ટ સાઈડ બીજો અર્ધ ગોળાકાર બનાવીશું તો શું બની ગયું 3×3 એવી જ રીતે આપણે અહીંયા શું બનાવીએ 1×2 2×3 3×3 તો 3×3 પછી શું આવે 4×4 આ સ્માઈલી કેટલી છે 4 આપણે ગણીશું તો 1 2 3 4 કેટલી સ્માઈલી છે 4 તો આપણે અહીંયા શું બનાવીશું 4×4 પણ આપણે પહેલા શું બનાવીશું ડોટ વાળો 4×4 તો આપણે બનાવીશું તો પહેલા લેફ્ટ સાઈડ અર્ધ ગોળાકાર બનાવીશું અને સ્લેન્ટિંગ લાઈન ઉપરની સાઈડ થી નીચેની સાઈડ બનાવીશું એટલે શું બનશે 4×4 એવી જ રીતે આ સાઈડે પણ આપણે લેફ્ટ સાઈડ બનાવીશું અર્ધ ગોળાકાર અને સ્લેન્ટિંગ લાઈન એટલે ત્રાસી લીટી ઉપરની સાઈડ થી બનાવીશું કે નીચેની સાઈડ થી તો શું બની જાય 4×4 એવી જ રીતે અહીંયા પણ આપણે ડોટ વાળો 4×4 બનાવીશું બરાબર તો આ 4×4 ને આપણે શું કરીશું ઘૂંટીશું તો ઘૂંટીશું અહીંયા શું કર્યું લેફ્ટ સાઈડ અર્ધ ગોળાકાર બનાવ્યો અને ઉપરની સાઈડ ત્રાસી લીટી બનાવી એટલે શું થયું 4×4 એવી જ રીતે આ 4×4 ને આપણે શું કરીશું ઘૂંટીશું બરાબર અર્ધ ગોળાકાર બનાવ્યો અને ઉપરની સાઈડ લીટી બનાવી ત્રાસી એટલે શું બની ગયો 4×4 એવી જ રીતે આ ડોટને પણ આપણે જોડીશું અને શું બનાવીશું 4×4 તો આપણે આ ડોટને આપણે શું કરી ઘૂંટી લીધો એવી જ રીતે પણ અહીંયા આપણે ખાનાની અંદર 4×4 બનાવીશું બરાબર તો અહીંયા શું બનાવીશું અર્ધ ગોળાકાર બનાવીશું પછી ઉપરની સાઈડ ત્રાસી લીટી બનાવીશું તો શું બનશે 4×4 એવી જ રીતે પાછો અર્ધ ગોળાકાર બનાવીશું અને પાછી ઉપરની સાઈડ ત્રાસી લીટી બનાવીશું એટલે શું બને 4×4 એવી જ રીતે પાછો અર્ધ ગોળાકાર બનાવીશું અને ત્રાસી લીટી ઉપરની સાઈડ બનાવીશું તો શું બનશે 4×4 તો અહીંયા આપણે શું બનાવ્યું 1×1 બનાવ્યો 2×2 બનાવ્યા 3×3 બનાવ્યા 4×4 બનાવ્યા તો હવે 4×4 પછી શું આવે 5×5 તો અહીંયા કેટલા લખ્યા છે 5×5 તો અહીંયા સ્ટાર પણ કેટલા છે 5 આપણે ગણીશું તો ગણીશું ચાલો 1 2 3 4 અને 5 કેટલા સ્ટાર છે 5 તો અહીંયા આપણે પહેલા શું કરીશું ડોટ વાળો 5×5 ખાનાની અંદર બનાવીશું બરાબર તો પહેલા આપણે શું કરીએ ડોટ વાળો 5×5 બનાવી દઈએ બરાબર શું બનાવીશું ડોટ વાળો 5×5 તો એની અંદર આપણે શું કરીશું આડી લીટી દોરીશું ઊભી લીટી દોરીશું પાછી આડી લીટી દોરીશું અને દાદાની લાકડી બનાવીશું તો 5×5 બની જશે તો આ 5×5 ને આપણે શું કરીશું ઘૂંટીશું બરાબર તો 5×5 આપણે ઘૂંટીશું તો આ શું બનાવીશું નાની એક આડી લીટી પછી ઊભી લીટી પાછી બીજી આડી લીટી
અને પાછી ઉપરની સાઈડ જવાનું અને પાછી નીચેની સાઈડ દાદાની લાકડી જેવો શેપ આપીશું તો શું બનશે પાછળે પાંચ એવી જ રીતે અહીંયા આડી લીટી ઊભી લીટી આડી લીટી અને ઊભી લીટી દાદાની જેમ લાકડી જેવો શેપ આપીશું એટલે શું બનશે પાછળે પાંચ એવી જ રીતે અહીંયા પણ ડોટને આપણે જોડીશું અને પાછળે પાંચ બનાવીશું તો આપણે ડોટની ઉપર આપણે શું કર્યું ફૂટી લીધું અને શું બની ગયું પાછળે પાંચ તો અહીંયા આપણે ખાનાની અંદર પણ શું બનાવીશું પાછળે પાંચ બનાવીશું ચલો આડી લીટી બનાવીશું એક નાની ઊભી લીટી બનાવીશું પાછી આડી લીટી બનાવીશું અને પાછી દાદાની લાકડી જેવો શેપ આપીશું તો શું બનશે પાછળે પાંચ એવી જ રીતે આપણે ખાનાની અંદર પણ આપણે આડી લીટી ઊભી લીટી અને પાછી આડી લીટી બનાવી ઊભી લીટી બનાવી તો શું બનશે પાછળે પાંચ તો એવી જ રીતે પણ આ ખાનાની અંદર આપણે શું બનાવીશું પાછળે પાંચ બરાબર તો આપણે આગળ આડી લીટીને શું કહેતા હતા સ્લીપિંગ લીટી ઊભી લીટીને સ્ટેન્ડિંગ લાઈન અને આડી લીટીને સ્લીપિંગ લીટી અને આને દાદાની લાકડી કહેતા હતા ઇંગ્લિશની અંદર એવી જ રીતે આપણે એનો ઉપયોગ કરીને શું બનાવ્યું પાછળે પાંચ તો આપણે આજે શું શીખ્યા એક થી પાંચ અંકલેખન તો શું શીખ્યા એક ગણે બ ગણે બે ત્ર ગણે ત્રણ ચ ગણે ચાર પાંચ ગણે પાંચ થેન્ક યુ